हेलो 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 विद्यार्थियों, स्वागत है तुम्हारे मारी चैनल पर। हूँ भाई बोले आपनो हार्दिक स्वागत करूँ छू। तो हवे सौथी हॉट टॉपिक है कि भाई हाईकोर्ट आसिस्टंट नी मेन्स है, तो एनी तैयारी कई रीतना करवी, आना विषय बहुत बधा मने मैसेज ने फोन्स आवेला था कि आना विषय कई मार्गदर्शन आपो अमने, तो अमे थोड़ू गाइडेंस मेळवे शू करूँ, भाई कोर्स परचेस करो, सेल्फ स्टडी करूँ, शू करूँ, तो अमने कई खबर नहीं पड़ती। तो आजना वीडियो में आपणे आज वात करवानी छे। आजना वीडियो में शू वात करवानी छे, पहेला तो तमारे बधाने 9 तारीख आई थिंक प्यूननी एक्जाम हशे, એ પતી જશે, પછીથી હાઈકોર્ટ આસિસ્ટન્ટની તૈયારી ચાલુ કરી દો। તો પહેલી વાત કે આ વિડીયોની અંદર શું વાત કરવાની છે, તો પહેલાં તો કે ભાઈ કોઈ કોર્સ પરચેસ કરવો કે નહીં, અને કરવો તો કયો કોર્સ પરચેસ કરવો, આ એક સવાલ હશે વિદ્યાર્થીઓને, એની વાત કરવામાં આવશે। અને બીજી વાત કરવામાં આવશે કે ભાઈ ફ્રી કોર્સ નથી પરચેસ કરી શકતા, એના માટે ફ્રી સ્ટ્રેટેજી કે ભાઈ કઈ રીતના તૈયારી કરવી જોઈએ। તો પહેલી વાત કરીએ, આપણે વધારે સમય બગાડવો નથી એટલે થોડીક ઉતાવળ છે, તો હવે વાત કરવાની છે આપણે પહેલાં તો HC આસિસ્ટન્ટની મેન્સ એક્ઝામ માટે કયો કોર્સ લોન્ચ કરવો। તો હવે આના માટે કોર્સ છે ને મેં પોતે જ લોન્ચ કરવાનો છું, બરાબર। તો બધા કે યાર તમને મેન્સનો અનુભવ નથી ને શું તમે નીકળી પડ્યા ડાયરેક્ટ કોર્સ લોન્ચ કરવા, અમે આવી રીતના તમને એક મેન્સ લખેલી, એક પણ મેન્સ લખેલી નથી અને કોઈ પાસ કરેલી નથી, તો તમે કોર્સ લોન્ચ કરશો, તો તમને વાત કરી દઉં। તો પહેલાં તો ફેકલ્ટી કોણ હશે કોર્સની અંદર, કોર્સની વિશેષતા જણાવો, પહેલાં ફેકલ્ટીથી ચાલુ કરી એટલે તમને થોડુંક આઈડિયા આવે શું છે અને ફેકલ્ટી કઈ રીતના છે એ પણ તમને કહી દઉં। તો ફેકલ્ટી છે ને એ મારી ઓફિસમાં જે ડેપ્યુટી મામલતદાર સાહેબ છે ને સાગરભાઈ ફુમકિયા, એ પોતે જ છે જેણે ખૂબ યંગ એજમાં ડેપ્યુટી મામલતદારની એક્ઝામ પાસ કરી, પોતે 10+ મેન્સ લખેલી છે અને અત્યારે પોતે GPSC Class 1-2 પણ તૈયારી ચાલુ છે, તો એ પોતે ફેકલ્ટી હશે। તો હવે એમાં એવું હતું કે હું ને સાગરભાઈ અમારી મુલાકાત થઈ અને એણે જાણવા મળ્યું કે ભાઈ યુટ્યુબ ચેનલ છે, તો આપણે યુટ્યુબ ચેનલ છે અને એપ્લિકેશન છે, તો એપ્લિકેશન એમને મારી પડેલી હતી, તો એ કીધું કે આપણે કોઈક વિદ્યાર્થીઓ માટે સારા માટે એક સસ્તા ભાવમાં કે જે આપણે કંઈ ઇન્કમનો ભાગ નથી જોતો પણ જે માત્ર વિદ્યાર્થીઓ અફોર્ડ કરી શકે એવા ભાવમાં આપણે કોર્સ લોન્ચ કરીએ અને કોર્સથી વિદ્યાર્થીઓને ફાયદો છે એવી મારી આશા છે। તો મેં કીધું તો સોને પે સુહાગા થઈ ગયું એમ, તો આ વસ્તુ મને લાગી, તો અમે એ જોબ પછી રાતે 9-9 વાગ્યા સુધી 8-9 વાગ્યા સુધી બેસતા અને આના પર ડિસ્કસ કરતા કે કઈ રીતના કોર્સ લખશું, કઈ રીતના મટીરિયલ થશે, આ તે બધું ડિસાઈડ કરી અને ફાઇનલી આ કોર્સ લોન્ચ કરવાનો છે। આ કોર્સ છે 11 તારીખે લોન્ચ થશે, અત્યારે પોસ્ટર ને એવું બધું બની ગયું છે અને કોર્સની ફી ને બધું તમને હમણાં કહું છું ધીરે ધીરે, બરાબર। પહેલાં તો ફેકલ્ટીની વાત કરવાની હતી તો થઈ ગઈ છે, તો આ રીતના મારી વાત થઈ અને અમે કોર્સ ડિઝાઇન કરવાનું ચાલુ કર્યું। તો કોર્સમાં પહેલાં તો વિશેષતા એ છે કે સાગરભાઈ છે, સાગર સર, બરાબર, એના દ્વારા લેક્ચર્સ લેવામાં આવશે કેના, તો કે જો ગુજરાતી નિબંધ, એસે રાઇટિંગ કઈ રીતના કરવું જોઈએ, બરાબર, સારું એસે રાઇટિંગ કઈ રીતના હોવું જોઈએ, બીજું ઇંગ્લિશમાં એસે રાઇટિંગ, પત્ર છે જે ગુજરાતીમાં અથવા તો ચર્ચાપત્ર એ પૂછાઈ શકે છે, બરાબર, તો આ કંઈ નક્કી નથી કેમકે પાસ્ટ પર તો પૂછવાનું તો આવડતું, ચર્ચાપત્ર પણ પૂછાઈ શકે છે, તો આપણે એ રિસ્ક નથી લેવું, બધું કરવાનું છે। અને ત્યારબાદ પેસેજ રાઇટિંગ હશે, એ સાગરભાઈ કહેશે કે ભાઈ આની અંદરથી કઈ રીતના તમે કરી શકશો, અને ત્યારબાદ શોર્ટ નોટ આન્સર રાઇટિંગ હશે, એ શીખવામાં આવશે, આટલું સાગર સર દ્વારા કરવામાં આવશે। અને બાકી કોમ્પ્યુટર છે ને એ મારી પાસે નોલેજ છે કેમકે આની એક્ઝામ મેં પાસ કરેલી છે, જે તમે પાસ કરેલું હોય ને એ વધારે સારું રહે, એમ કોઈ પણ અનુભવ કરતાં પાસ કરેલું, જે મેં ખાલી આપેલી હોય એના કરતાં મેં પાસ કરેલી હોય તો ઘણો ફરક પડે છે। કોમ્પ્યુટર મેં CPT માટે ખૂબ 2-3 મહિના 4 મહિના એવું સારું એવું તૈયારી કરેલી છે, એટલે વર્ડ જે ક્વેશ્ચન પૂછાય છે એની તૈયારી હું કરાવીશ અને એક્સેલની તૈયારી પણ હું કરાવીશ, આ બે વસ્તુ હું કરાવીશ કેમકે આનો મને સારો એવો બહોળો અનુભવ છે, અને આ બધી વસ્તુ સાગર સર દ્વારા કરવામાં આવશે। તો હવે કોર્સની અંદર ડિટેલમાં સાગર સરનો આપણે એક ડેમો લેક્ચર એપ્લિકેશન છે એ ડિસ્ક્રિપ્શનમાં છે, ડાઉનલોડ કરી લેજો, એમાં એક આવતીકાલે કા પરમ દિવસે એક ડેમો લેક્ચર મુકાવી દઈશું એટલે તમને આઈડિયા આવે, પછી જ તમારે કોર્સ પરચેસ કરવો, ક્યાં સુધી તમારે એવું નહીં કે ભાઈ આપણે આંખ બંધ કરીને કરી લેવું એવું કંઈ નથી, ડેમો લેક્ચર જોઈ લેવો આરામથી, પછી આરામથી કોર્સ પરચેસ કરવો તમારે। તો કોર્સની અંદર તમને શું શું મળશે, તો પહેલાં તો PDF મટીરિયલ મળશે, PDF મટીરિયલમાં શું હશે તો કે ભાઈ એસે માટેનું જે હશે ગુજરાતી નિબંધ તમે લખતા હશો, તેના માટે ન્યૂઝપેપર કટિંગ્સ હશે બધા, એમાંથી ગુજરાત હોય, સંદેશ હોય, આ બધાના ન્યૂઝપેપરની પૂર્તિઓનું કટિંગ કરી જેમાંથી એસે હોટ ટોપિક પૂછાઈ શકે છે, એ આખું કમ્પાઇલેશન તમને આપવામાં આવશે PDF સ્વરૂપે, ડેઇલી વોકેબ આપવામાં આવશે ઇંગ્લિશ માટે થઈને, ઇંગ્લિશ ન્યૂઝપેપરનું કટિંગ આપવામાં આવશે તમને, એ વાંચવાનું રહેશે, પ્લસ શરૂઆતના જે 7 દિવસો છે ને એ 7 દિવસો સાગર સર દ્વારા
एक आदर्श निबंध कई रीतना लखो, एनु फॉर्मेट, चर्चापत्र, पत्र, एसे, शॉर्ट नोट, आ बधुं कई रीतना लखवुं एना विशे गाइडन्स रोजनो लेक्चर लेवामां आवशे। अने त्यां सुधी तमारे डेली शुं करवानुं रहेशे कि भाई जे आ न्यूज़पेपर कटिंग छे वाँचवाना रहेशे। आ जेवुं पतशे એટલે એવું મારા કોમ્પ્યુટરના લેક્ચર્સ ચાલુ થશે। આખું શેડ્યુલ તમને આપી દઈશ, આ તો ખાલી કહું છું, શેડ્યુલ તમને ટેલિગ્રામ ચેનલ અથવા તો એપ્લિકેશનમાં જ મળી હશે, કોર્સની અંદર જ કોમ્પ્યુટરના લેક્ચર્સ ચાલુ થશે। કોમ્પ્યુટરના રોજ એક એક લેક્ચર હશે અને પ્લસ એની સાથે સાથે તમને ડેઈલી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરવામાં આવશે। હવે મેન ઈ છે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ તો કરે, ચેક કોણ કરશે? તો ચેકિંગ કરવા માટે પણ અમે ચેક કરી દઈશું એ વસ્તુ, કેમકે જે કોર્સનું ફી લે છે એ આ વસ્તુ તો છે, તો સારા એવા અધિકાર જેણે એક્ઝામ પાસ કરેલી છે, કે સાગર સર એકલા હાથે ન પણ ચેક કરી શકે, તો અમારી પાસે એવા બીજા અધિકારીઓ છે જેની પાસે અમે આ વસ્તુ ચેક કરાવી શકીએ। એટલે તમારે જેવો કોર્સ પતશે એટલે રોજ તમને એક એસે આપવામાં આવશે, એક ઇંગ્લિશ, એક ગુજરાતી, એક પત્ર લખવામાં આવશે, અને એનું ચેકિંગ તમારે પહેલાં 5 આપવામાં આવશે 5 દિવસ સુધી। એનો સાંજે મોડેલ પેપર આપવામાં આવશે અને તમારું છે એ એસે અમે ચેક કરી આપશું અહીંયાથી, કે ભાઈ શું આમાં ભૂલ છે, કઈ રીતના લખવું જોઈએ સારું, એસે ચેકિંગ થશે। પછીના જે બીજા દિવસો છે પછી ટોટલ 10 એસે અમે તમને ચેક કરી આપશું। એસે ટૂંકમાં એસેની અંદર બધી વસ્તુ આવી ગઈ, 10 ટોપિક ચેક કરી આપશું, પણ બીજા જે ટોપિક છે એ એક્ઝામ ડેટ રિલીઝ થશે તો એક્ઝામના 10 દિવસ પહેલાં આપ કરશું। એટલે તમને કેવું છે કે સ્ટાર્ટિંગમાં તમારું લખાણ થોડુંક નબળું હશે, પછી તમે પ્રેક્ટિસ કરશો એટલે તમારું લખાણ સ્ટ્રોંગ થશે, એટલે સ્ટાર્ટ છેલ્લે તમને 5 એસે છે એ પાછા અમે તમને ચેક કરી આપશું, તો તમારું ઇમ્પ્રુવમેન્ટ અમને દેખાશે કઈ રીતના ઇમ્પ્રૂવ થયું છે તમારું। અને એની વચ્ચેના ગાળામાં તમને રેગ્યુલર એક એસે, એક ચર્ચાપત્ર, એક પત્ર, શોર્ટ નોટ, આવું તમને પ્રેક્ટિસ કરવા માટે આપવામાં આવશે, અને સાંજે એના આદર્શ મોડેલ આન્સર મૂકવામાં આવશે। એટલે તમારી રીતના તમે ચેક કરી શકો કે ભાઈ ક્યાં શું મારી ભૂલ થયા છે, અને એને તમારે ડેઈલી આન્સર રેટિંગ થશે। અને પછી લાસ્ટમાં જે 3 દિવસ છે તો ત્યારે 3 ફૂલ મોડેલ ટેસ્ટ રાખવામાં આવશે અને મોડેલ ટેસ્ટ પણ તમને ચેક કરી દેવામાં આવશે। તો આટલું તમને છે ને મળવાનું છે, તમે મોજમાં આવી જશો કે નહીં ભાઈ આ કંઈક મહેનત થઈ છે એમ। તો કોર્સની ફી વિશે વાત કરીએ, ભાઈ કોર્સની ફી કયો જલ્દી ફટાફટ અમને હવે અફોર્ડેબલ છે કે નહીં, તો અફોર્ડેબલ એટલે છે ને કોર્સની ફી રાખી છે અમે 899, હવે એટલી બધી ફી છે તો તમને કહી દઉં કે આ ફી છે ને એમાંથી હું ને સાગરભાઈનો કોઈ હિસ્સો છે જ નહીં, અમે આ કોઈ પૈસા માટે નથી કરતા। આ જે ફી છે એની અંદર મટિરિયલ બનાવવાનું છે, અમારે ટાઈપિંગ કરવા માટે કોઈકને આપવું પડે મટિરિયલ, અમુક વસ્તુ છે કોઈને સારા વ્યક્તિ પાસે બનાવવા આપવું પડે, અમે સજેસ્ટ કરીએ કે ભાઈ મટિરિયલ અમે ચેક કરીને જ આપશું કે આ રીતના મટિરિયલ બનાવવાનું છે, અમે સોર્સ આપશું એને બધું અમે પ્રોવાઈડ કરશું, પણ મટિરિયલ બનાવવા માટેનો ખર્ચ થશે બરાબર, ટાઈપિંગ છે પ્લસ એ સારું એવું, પ્લસ એપ્લિકેશન હેન્ડલિંગ ચાર્જ છે, તો આ બધી વસ્તુ થઈ અને અત્યારે 899 એટલે કંઈ વસ્તુ ના કહેવાય। અત્યારે આ જો અમે હું બહારથી કોઈ ફેકલ્ટીને હાયર કરી અને આ કોર્સ લોન્ચ કરું તો 4-5 હજારમાં આ કોર્સ થશે તમારો, પણ આ કોર્સની ફી આટલી એટલા માટે છે કે ક્વોલિટી કન્ટેન્ટ, કે ભાઈ આ બે વ્યક્તિ છે એનો કોઈ આમાં હિસ્સેદારી નથી, એટલા માટે આ તમને સસ્તા ભાવમાં પડે છે। અને તમને જે ન્યૂઝપેપર કમ્પાઇલેશન કરી આપવામાં આવશે, ડેઈલી વોકેબ આપવામાં આવશે બરાબર, તો આ બધી વસ્તુ છે એ ડિઝાઇન કરવું પડે, ન્યૂઝ કમ્પાઇલેશન માટે અમારે કોઈ માણસ રાખવો પડે, તો આ બધી વસ્તુની એક હેન્ડલિંગ ચાર્જ હોય છે, તો એ જ આની અંદરથી ખર્ચ નીકળતો હોય છે। બાકી તો કંઈ નહીં, આ કોર્સની વિશેષતા છે, બાકી ડિટેલમાં સાગર સર આપણે છે એક ડેમો લેક્ચર લઈ લેશે, અને બાકી કંઈ પણ ક્વેરી હોય તો મને તમે DM અથવા તો કોમેન્ટ બોક્સમાં લખી નાખજો, બધું મળી રહેશે। અને પેસેજ રાઇટિંગ પણ કરાવવામાં આવશે, એ પેસેજમાંથી ક્વેશ્ચન આન્સર પૂછે પણ કરાવવામાં આવશે, તો બધું ચર્ચા તો એ સાગર સર છે કરવામાં આવશે। તો હવે કીધું ભાઈ કોર્સ અમે પરચેસ કરી શકતા નથી, ભાઈ અમારે આટલું નથી કરવું, તો શું કરીએ? તો તમારે કોર્સ જે નથી પરચેસ કરી શકતા એને થોડીક મહેનત કરવી પડે, કેમકે અમે છે આ એક થાળી પીરસીને આપીએ છીએ અને તમારે થોડુંક થાળી ગોઠવવી પડતી હોય છે, એવી વસ્તુ છે આની અંદર। તો તમારે સોર્સ કહું જે લોકોને કોર્સ નથી પરચેસ કરવા માટે, કે ભાઈ ન્યૂઝપેપર છે એમાંથી તમારે જાતે એસે શોધવાના હશે, હોય કેવા કેવા એસે પૂછાઈ શકે છે, પ્લસ એને કોઈ ટોપર વ્યક્તિ હશે જે ફ્રી હોઈ શકે એને પાસે તમે ચેક કરાવો સારો એવો વ્યક્તિ પાસે, તો તમને આઈડિયા આવે કે તમારું ઇમ્પ્રુવમેન્ટ કેવું થયું છે, આ એક તમે કરી શકો છો। ન્યૂઝપેપર માટે મેં તમને કીધું છે કોઈ પણ પૂરતી સારી એવી લઈ લ્યો અને એની અંદરથી ન્યૂઝપેપર રીડિંગ કરી અને પાસ્ટના પેપર જો કેવા નિબંધ પૂછાય છે જોઈ અને તમારી રીતના એનાલિસિસ કરી, અને આ વસ્તુ તમારે કરવાનું રહેશે, કંઈ અઘરું નથી, તમે જાતે પ્રિપેરેશન પણ કરી શકો છો। ત્યારબાદ પત્રલેખન, તો પત્રલેખન છે એના માટે તમે કોઈ એક બુક પરચેસ કરી શકો છો, વેબ સંકુલની હોય કે પછી ભોરાણે સાહેબની હોય કે જે મેન્સ માટે કામ લાગતી હોય એ કરી શકો છો, કાં પછી તમે તમારી જાતે પાસ્ટનું જે પૂછાયેલા પ્રશ્નો પરથી આધાર રાખીને તમારી રીતના બનાવી શકો છો।
અને એસે રાઇટિંગ માટે પણ મેં તમને એક વિડીયો બનાવેલ છે કે ઇંગ્લિશની આન્સર રાઇટિંગ કઈ રીતના કરવું, એ વિડીયો જોઈ લો જેમાં મેં વાત કરી છે કે વાય ઇટી કરીને યુટ્યુબ ચેનલ છે, એમાંથી તમે ઇંગ્લિશ તમારું ઇમ્પ્રૂવ કરી શકો છો. એમાં ડેઇલી વોકેબ આવે છે, વોકેબ તમે કરી શકો છો. અને બાકી તમે ઓનલાઈન માધ્યમનો ઉપયોગ કરી અને આ વસ્તુ કરી શકો, અથવા તો કોઈ એક બુક પરચેસ કરી શકો છો. પણ તમે બુક પરચેસ કરવા જશો તો તમને 500-600 રૂપિયામાં તો ખાલી બુક જ થશે. એટલે એના કરતાં મેં કીધું કે આ કોર્સ લોન્ચ કરીને વિદ્યાર્થીઓને એક સારી સહાયતા મળી શકે. બીજી વાત કે કોમ્પ્યુટર ક્યાંથી કરું, કોમ્પ્યુટર તમારે યુટ્યુબમાં આરામથી ફ્રી મળી જશે. કોમ્પ્યુટરમાં લખશો કે ભાઈ મેલ મર્જ કઈ રીતના કરવું, તમે યુટ્યુબમાં જોશો આરામથી મળી જશે. ભાઈ એક્સેલમાં ફોર્મ્યુલા પાસ થવાનો ફોર્મ્યુલા કઈ રીતના છે, તો એ બધા ફોર્મ્યુલા એક્સેલમાં મળી જશે ઇન્ટરનેટના માધ્યમથી. તો એ પણ કોઈ ઇશ્યુ નથી, તમને એક્સેલ વર્ડ છે યુટ્યુબમાંથી આરામથી શીખવા મળી જશે. તમારે જો કોર્સ ન પરચેસ કરવો હોય તો એ પણ થઈ શકે છે. બાકી ગુજરાતી માટે મેં કીધું ન્યૂઝપેપર્સ રીડિંગ કરવાથી ભાષા ડેવલપ થશે, ઇંગ્લિશમાં ન્યૂઝપેપર રીડિંગ કરવાથી ભાષા ડેવલપ થશે મેન્સ. અને તમારે ખાલી કોક એક ચેક કરવા માટે એક વ્યક્તિની જરૂર પડશે, બાકી તો બધું તમે કરી શકશો. તો આ તો આજનો વિડીયો હોય, વધારે ટાઈમ નથી બગાડતો. હમણાં એક બે દિવસમાં આપણે ડેમો લેક્ચર્સ એપ્લિકેશન લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ડાઉનલોડ કરી લો, એમાં ડેમો લેક્ચર્સ આવશે. પછીથી તમને કોર્સની વિશેષતા બધી પ્યુનની એક્ઝામ પતે એટલે આપણે ચાલુ કરી દેશું, બરાબર. અને બાકી કંઈ પણ હોય ક્વેરી તો મને જરૂરથી જણાવજો, 100% હેલ્પ કરીશ, બરાબર. કોઈ પણ વ્યક્તિને હું મેસેજના જવાબ આપતો રહેતો હોય છું મારા ફ્રી સમય પર. તો આ એક વસ્તુ હતું, અને કંઈ પણ વાંધો હોય તો ફોન મેસેજ કરી દેજો. તો બસ આટલું, વધારે ટાઈમ તમારો નથી બગાડતો. તૈયારી કરતા રહ્યો, ઓલ ધ બેસ્ટ, બાય બાય.